નમસ્કાર દર્શક મિત્રો, હું કવિન જાની. સત્યના ખાસ શો ફિલ્મી ફિલ્મોનિયામાં તમારું સ્વાગત છે. આજે હું વાત કરવાનો છું અપકમિંગ ફિલ્મ દોબારા, જેનું ટ્રેલર ગઈકાલે રિલીઝ થઈ ચૂક્યું છે, જેને છેલ્લા 24 કલાક જેટલા સમયમાં અરાઉન્ડ 1.1 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા છે. પણ લોકોને આ ટ્રેલર એટલું પસંદ પડ્યું નથી. આ ફિલ્મમાં લીડ રોલમાં તાપસી પન્નુ, પવઈ ગુલાટી જોવા મળી રહ્યા છે અને ફિલ્મ અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે. પણ જોઈએ પ્રમાણમાં ફિલ્મ આપણને એટલી ઉત્સાહિત નથી કરતી, કે પછી એવું કંઈ નવું આ ફિલ્મમાં આપણને જોવા નથી મળી રહ્યું. થ્રિલ હોય, સસ્પેન્સ હોય, મિસ્ટ્રી હોય, કે આ બધા જ ફેક્ટર્સ એટલા પ્રમાણમાં ઓડિયન્સને એક્સાઇટ નથી કરતા. અને ટ્રેલર જોયા પછી એવી ઈચ્છા પણ નથી થતી કે તરત જ આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવી પડે. જે પ્રકારની ઈચ્છા આપણને બદલા ફિલ્મ જોયા પછી લોકોમાં જોવા મળી હતી, એટલી જ ઈચ્છા આ દોબારા ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી નથી. લોકોનો પણ કંઈ ખાસ રિસ્પોન્સ આ ફિલ્મમાં જોવા નહોતો મળ્યો. પણ અનુરાગ કશ્યપે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, એટલે સિને રસિકો એકવાર તો આ ફિલ્મ થિયેટરમાં જઈને જોશે જ. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને લોકોના અલગ અલગ પ્રકારના મંતવ્યો જોવા મળી રહ્યા છે. એક યુઝર જણાવે છે કે ફિલ્મ સંપૂર્ણપણે સ્પેનિશ સુપરહિટ મૂવી મિરાજ પરથી કોપી કરેલ છે. તો બીજા યુઝર જણાવે છે કે હોલિવૂડ મૂવી ફ્રિકવન્સી પરથી પણ આ ફિલ્મ ઇન્સ્પાયર્ડ થયેલી છે. આ ફિલ્મના થોડાક ખ્યાલો દક્ષિણ કોરિયન ફિલ્મ ધ કોલ જેવા જ છે. બની શકે છે કે આ માત્ર અફવાઓ હોય અને ફિલ્મ કંઈક અલગ જ પ્રકારનું કોન્ટેન્ટ દર્શકો માટે લઈને આવે, પણ તેના માટે સૌએ 19 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બાલાજી મોશન પિક્ચર્સ, એટલે કે એકતા કપૂરે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આવા જ બીજા વિડીયો જોવા માટે જોતા રહો ફિલ્મી ફિલ્મોની આ સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.